જે વારસો છે એમાં સાંસ્કૃતિક વારસો છે એ એની અંદર હસ્ત અને લલિત કલા, વસ્ત્ર કલા એટલે હાથથી બનાવેલી વસ્તુ અને લલિત કલા એટલે સંગીત નૃત્ય, સંગીત નૃત્ય નાટક આ બધા લલિત કલામાં સમાવેશ થાય છે. હવે ભારતીય કસબીઓની કલામાં પ્રાચીન ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર ભારતની અંદર 64 કલાઓ પ્રખ્યાત છે. એની અંદર માટીકામ, કાષ્ટકામ, ચર્મ ઉદ્યોગ, ભરત ગૂંથણ, વણાટ, અકીકામ, જળતરકામ, મીનાકારીગીરી, ચિત્રકલા, સંગીત, નૃત્ય, નાટકો, નાટ્યકલા આ બધી કલાઓ ભારતની અંદર આવી 64 કલાઓનું શિક્ષણ પ્રાચીન સમયની અંદર આપવામાં આવતું અને આ કલાઓ દ્વારા ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ ઘડાણો છે. એની અંદર ભારતીય કસબીઓની કલામાં કસબીઓ એટલે જે પોતાની કલાઓ બનાવતા અથવા રજૂ કરતા એને કસબીઓ કહેવામાં આવતા અથવા હુનર જે કારીગરો છે એ પોતાની જે કલા એની અંદર રહેલી હોય એ રજૂ કરતા એટલે આવા હુનર એને હુનર કહેવામાં આવતું. આ હુનરોને કારણે ભારતનો સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ બન્યો છે. એની અંદર માટી કલા, હવે માટી કલા છે, માટી એ મનુષ્યના જીવનથી મૃત્યુ સુધીનો સાથ આપે છે. માણસનો જન્મથી કરી અને મૃત્યુ સુધી માટી માણસને અથવા તો એની યાત્રા પૂરી થાય છે. માટીમાં જન્મે માટીમાં એની યાત્રા પૂરી થાય છે. જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માટી માંથી બનાવવામાં આવતા ઓજારો, પાત્રો આ બધું માટીમાંથી બનાવવામાં આવતું. માટીઓમાંથી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવામાં આવતી. તેમાં કુંડી, ઘડાઓ, માટલા, રમકડા, અનાજ ભરવાની કોટલીઓ, ઘી, દૂધ, દહીં, તેલ રાખવાના વાસણોમાં માટીનો જ ઉપયોગ કરવામાં આવતો. માટીના ઘરો, માટીની દિવાલોને માટી અને છાણથી લીપી અને રક્ષણ આપવામાં આવતું. આમ માટી કલાની અંદર કાચી માટી અને એમાંથી પકવેલી પાકી માટીના જે વાસણો છે એ પણ ખોદકામ એટલે જે પુરાતત્વ ખાતાના જે ખોદકામ કરે છે એમાંથી આવા અવશેષો મળી આવ્યા છે. એમાં લાલ કલરના પવાલા, કપરકાની વરણી આવું બધું મળી આવ્યું છે. બીજી છે વણાટકામ. વણાટકામ એટલે રૂની પૂણીમાંથી તાર ખેંચી વર ચડાવી અને એકબીજા સાથે જોડવાની જે કળા છે એને વણાટકામ કહેવામાં આવે છે. આ વણાટકામમાં ગાંધીજીએ આઝાદીની લડતની અંદર આ જે વણાટકામ છે સ્વાવલંબી બનાવવા માટે આના ઉપર વિશેષ ભાર આપ્યો હતો. વણાટકામની અંદર જુદા કાપડ વણી જુદા જુદા કાપડોનું વણાટ કરવામાં આવે છે. તેમાં કાશ્મીરના ગાલીચાઓ ઉપરાંત આ ઉપરાંત તો પાટણના પટોળાઓ, કાંજીવરમની સાડીઓ, બનારસી સાડીઓ આ બધું હાથથી વણીને બનાવવામાં આવતું. ભરતગૂંથણ કલા, આ ભરતગૂંથણ કલા છે એ પણ ભારતની પ્રાચીન કલાઓ છે. તેમાં ભરતગૂંથણની અંદર જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવતી ભરત ભરી અને ગૂંથીને એની અંદર તો
આ ભરત ગૂંથણ નું કામ કરી અને આવી બધી વસ્તુઓ બનાવતી ચર્મ ઉદ્યોગ ચર્મ ઉદ્યોગની અંદર મૃત પ્રાણીઓના ચામડાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રાણીઓ મૃત્યુ પામે પછી તેનું ચામડું કાઢી લેવામાં આવે છે અને એક પ્રાચીન પ્રોસેસ એટલે કે એની ઉપર પ્રક્રિયા કરવામાં આવી અને એમાંથી ચામડાની જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે ચામડામાંથી ખેતી કૃષિની અંદર કૂવામાંથી પાણી ખેંચવા માટેના કોસ મસકો પકાયો બુટ ચંપલ પગરખા પટા પાટી ભરત ગૂંથણ કરેલી મોજડીઓ આવી અનેક વસ્તુઓ બનાવવામાં આવી આ ઉપરાંત ઊંટ અને ઘોડાઓ માટેના એની પીઠ ઉપર રાખવા માટેનો સાજ લગામ આ બધું પલાણ આ બધું પણ ચામડામાંથી બનાવવામાં આવતું યુદ્ધના સમયની અંદર ઢાલ છે એ પણ આવા ચામડામાંથી બનાવવામાં આવતી આમ ભારતનો આ ચર્મ ઉદ્યોગ છે એક આગવી વિશેષતા ધરાવતો હતો હીરા મોતી કામ અને હીના કારીગરી ભારતને ત્રણેય બાજુ દરિયો હોવાથી પૂર્વ પશ્ચિમ અને દક્ષિણની અંદર સમુદ્ર કિનારો હોવાથી પ્રાચીન સમયથી ભારતની અંદર આવા હીરા મોતીઓ મળી આવ્યા છે અને દરિયાપારના દેશો સાથેનો પ્રાચીન વેપારને કારણે હીરા મોતીનો વેપાર પણ કરવામાં આવતો એની અંદર હીરા મોતીની અંદર માણેક નીલમ પોખરાજ હીરા માણેક આવા બધા રત્નો છે એનો ઉપયોગ રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ શ્રીમંતો ના વસ્ત્ર આભૂષણ શણગારા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો આ ઉપરાંત ભારતની અંદર ગ્રેટ મોગલો ગ્રેટ મોગલ કોહિનૂર અને ગ્રેટ મોગલ હીરાઓ પણ ભારતમાંથી મળી આવેલા છે એની અંદર મોતીકામ ભારતની ખાસ કરીને ગુજરાતમાં મોતીકામ વિશેષ જોવા મળે છે અથવા વિશેષ કરવામાં આવે છે મીનાકારીગીરીની અંદર જે સોના ચાંદીના જે અલંકારો છે એની અંદર ચળકતા રંગો પૂરવાની કલાને મીનાકારીગીરી કહેવામાં આવે છે ભારતની અંદર દિલ્હી જયપુર હૈદરાબાદ વગેરે આ શહેરો છે આ કારીગીરી માટે પ્રખ્યાત છે ધાતુકામ જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે આદિ માનવો છે એ પથ્થરના ઓજારો બનાવીને ઉપયોગ કરતા ધાતુની શોધ થયા પછી તેમાંથી અનેક ઓજારો બનાવવામાં આવતા હડપ્પાની સંસ્કૃતિમાંથી મળી આવેલા અવશેષોમાં સારણી પર્વતી સોય આવા બધા આવા બધા અજબ ઓજારો છે એ એમાંથી ધાતુમાંથી બનાવવામાં આવતા આ ઉપરાંત લોખંડમાંથી ઓજારો અને બીજી અનેક વસ્તુઓ બનાવવામાં આવતી સોના ચાંદીમાંથી ઘરેણા બનાવવામાં આવતા કાષ્ઠકલા કાષ્ઠકલા એટલે લાકડા ઉપર કોતર કામ કરવાની કલા આ પણ માનવ જીવનમાં જન્મથી મૃત્યુ સુધી લાકડા હારે જોડાયેલું છે માનવ જીવન કાષ્ઠકલાની લાકડામાંથી મકાનો બનાવવામાં આવતા પછી બાંધકામમાં બારી દરવાજા આવી અનેક વસ્તુઓ લાકડામાંથી બનાવવામાં આવતી જળતરકામ જળતરકામ એટલે સોના ચાંદીના દાગીનાની અંદર જે હીરા બેસાડવાના કામને જળતરકામ કહેવામાં આવે છે આ પણ ભારતની અંદર જળતરકામની કલાઓ પણ પ્રખ્યાત હતી અકીકા અકીક એટલે નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતા કિંમતી પથ્થરો અકીક તરીકે ઓળખવામાં આવે છે અકીકની અંદર અકીક ચકમક લાલ અર્ધ પારદર્શક લાલ પથ્થરો
सफेद के भूरा रंगना अधिको आचे वा गुजरात माथी सूरत अहमदाबाद अहमदाबाद सूरत अने रामपुर माथी मळी आवे छे खंभात मा अधिक पत्थरो जुदी जुदी आकारना अधिक पत्थरो मळी आवे छे अने खंभात मा तेना ऊपर बेल पाडवा माटे अने घरेणानी अंदर बेसाडवा माटे એમાં તેલ પાડી અને એની માળા અને મોતીઓ બનાવવામાં આવે છે ચિત્રકલા ભારતની બધી કલાઓમાં ચિત્રકલાનું વિશેષ મહત્વ છે ચિત્રકલા છે એ રંગ અને ચિત્રકલા છે રંગ રેખા અને રંગ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવતી કલા છે ચિત્રકલા એ ભારતની 5000 વર્ષ પુરાણી કલા છે એના ઉદાહરણ તરીકે જે આદિ માનવોએ ગુફાની અંદર જે ચિત્ર દોર્યા છે હાથી ગેંડા હરણ પક્ષીઓ એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે 5000 વર્ષ પહેલાનો માણસ છે એ પણ ચિત્રકલા જાણતો હતો આ ચિત્રકલા એ ભારતની હજી આજે આપણે ચિત્રકલાના નમૂનાઓ શુભ પ્રસંગની અંદર પરસ સ્વસ્તિક